ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર આપણે વિજ્ઞાન વિષય છઠ્ઠાના વિજ્ઞાનમાં મિત્રો આપણે ગઈકાલ જે મુદ્દા છે પાઠને અનુલક્ષીને જે મુદ્દા હોય એ મુદ્દા પૂર્ણ કરી લીધા હતા. હવે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આગળ વધીએ છીએ. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો, હું તમને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ લખાવું છું. મારી સાથે સાથે રફ બુકની અંદર અત્યારે સરાસર લખતા જાઓ, એના પછી હોમવર્કમાં આપો એટલે રફ બુક અને બાકી બુક બંને ઉતારી લેવાના છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જેટલો લખાવું એટલો ભેગું ભેગું લખશો નહીં તો કઈ આવડશે નહીં. એટલા માટે હંમેશા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, કરાવી છે, એની સાથે સાથે તમારે કરતું જ જવાનું છે. ઓકે, બરાબર. ચાલો શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1, પહેલો પ્રશ્ન, હવાનું બંધારણ એટલે શું? હવાનું બંધારણ એટલે શું? તો જવાબમાં લખો, હવા મિશ્રણ છે. હવા મિશ્રણ છે. હવા મિશ્રણ છે. મિશ્રણ શબ્દ આગળ પણ આવી ગયો, હવા એ મિશ્રણ છે. હવાના બંધારણમાં, હવાના બંધારણમાં, હવે એક જ શબ્દ તમારી માટે નવો નહીં હોય. હવા મિશ્રણ છે, હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78%, નાઇટ્રોજન વાયુ 78% એટલે 78%, ઓક્સિજન વાયુ 21%, ઓક્સિજન વાયુ 21%, અને બાકીના 1%માં, અને બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, પાણી હોય ને પાણી, એની પાણીની વરાળ, 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ધૂળના રજકણો, આર્ગોન, આ પછી ગો અને ન એમાં રહે આર્ગોન, આર્ગોન તથા અન્ય વાયુઓ છે. આર્ગોન તથા અન્ય વાયુઓ છે. આર્ગોન તથા અન્ય વાયુઓ છે. આ કહેવા પ્રશ્નનો જવાબ પૂર્ણ થઈ ગયો છે. એકવાર ફરીથી પ્રશ્ન જવાબ વાંચી જાઉં છું. પ્રશ્ન નંબર 1, હવાનું બંધારણ એટલે શું? તો જવાબમાં લખો, હવા મિશ્રણ છે. હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ 21%, અને બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, આર્ગોન તથા અન્ય વાયુઓ છે. સમજાણું તમને? ચાલો એના પછી પ્રશ્ન નંબર 2, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? જવાબમાં લખો, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે. વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે. તો ચાલો મિત્રો એના પછી હવે પ્રશ્ન નંબર 3, દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? એના માટે પ્રયોગ લખવાનો હોય તો પ્રયોગ છે એમાં ઉત્તરમાં પેલે આવું લખવાનું હેતુ, પેલી લાઈનમાં આવી રીતે હેતુ કરીને પછી લખો, દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરો. દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરો. હવે એની અંદર સાધનો, બીજો પોઈન્ટ, બીજી લીટીમાં
સાધનો લખો સાધનો કાચનો પ્યાલો કાચનો પ્યાલો મીણબત્તી મીણબત્તી દિવાસળીની પેટી અને દિવાસળીની પેટી પછી પદ્ધતિ પદ્ધતિમાં લખો એકડો કરી મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો આડીઅવળી ના થાય એટલા માટે મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો એ પદ્ધતિમાં બીજો પોઈન્ટ મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો પદ્ધતિ પછી આવશે અવલોકન અવલોકનમાં લખો મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા એ બુજાઈ જાય છે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુજાઈ જાય છે છેલ્લે જે હેતુ હોય એ નિર્ણય હોય આટલું યાદ રાખજો જે હેતુ હોય એ નિર્ણય હોય દહન માટે હવા જરૂરી છે દહન માટે હવા જરૂરી છે અને તેની એક આકૃતિ પણ તમારે દોરવાની અસમતા સપાટી અમીર બધી આ એની ઉપર તમે કાચનો પ્યાલો ઢાંકો છે બરાબર અને કાચનો પ્યાલો ઢાંકતા મીણબત્તી છે એ ઓલવાઈ જાય છે ચાલો તો આજના જે સેશન છે એની અંદર મેં તમને શું ફોલો કરાવ્યો મિત્રો આજના સેશનની અંદર મેં તમને પાઠ્યપુસ્તકના પ્રશ્ન એક થી લઈને પ્રશ્ન નંબર ત્રણ એ તમારે લખવું અને બાકી બુક બંને માહિતી એક વાર બે વાર લખી નાખવાના છે આ તમારો વર્કવર્ક છે વ્યવસ્થિત અક્ષર લખી નાખજો મિત્રો તો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ